નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ગુજરાતીનું પેપર કેવું ગયું? તમારા કેટલા એમસીક્યુ સાચા પડ્યા? આપણી ચેનલ પર આપેલા જે આઈએમપી હતા એની અંદરથી તમને કામ આવ્યા કે ના આવ્યા, અને દેવ સાથે પેપર સેટ તમને કેટલો ઉપયોગી રહ્યો એ મને કમેન્ટ બોક્સની અંદર જણાવો, તો મને ખબર પડશે કે તમારું પેપર કેવું ગયેલું છે. તમારું જે આજનું ગુજરાતીનું જે પેપર છે બોર્ડનું, એનું બી સોલ્યુશન તૈયાર કરી અને થોડા સમયની અંદર આ ચેનલ પર આવી જશે, તો એ તમે જોઈ લેજો અને તમારા જવાબને વેરીફાઈ કરી લેજો. તો આ વિડીયોની અંદર હું તમને તમારું જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર છે એની અંદર તમારે 90 થી વધારે માર્ક્સ કઈ રીતે લાવવાના, એનું પેપર કઈ રીતે લખવાનું અને એની તૈયારી કઈ રીતે કરવાની છેલ્લા દિવસની, એની પૂરેપૂરી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમારે બી જો એ જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે આપણે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીનું. તમારા ટોટલ 18 પ્રકરણ છે, પણ આપણે પ્રકરણ પ્રમાણે તૈયારી નહીં કરીએ, આપણે સેક્શન પ્રમાણે તૈયારી કરશું. મતલબ કે તમારો જે પાર્ટ બી છે એની અંદર સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી આપેલું છે. તમારું જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર છે એ 9 માર્ચના દિવસે છે, તો એ પહેલા તમારે 8 માર્ચની એક રજા આવે છે, તે રજાનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરવાનો એ પ્રમાણેનું આપણે એક શિડ્યુલ બનાવીશું. તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની તૈયારી સેક્શન પ્રમાણે કરીશું, અને સૌથી પહેલા સેક્શન ડી. તો સેક્શન ડી તમારે સૌથી પહેલા તૈયાર કરવાનો છે. સેક્શન ડી ની અંદર તમને 3 પ્રશ્ન પૂછાશે, પ્રશ્ન 16, 17 અને 18, અને એની અંદર તમને પ્રકરણ 2, પ્રકરણ 8 અને પ્રકરણ 12 માંથી એક એક પ્રશ્ન પૂછાયેલો હશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આ 3 પ્રકરણના જે 5-5 માર્કના પ્રશ્ન છે એને તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. એની માટેના આઈએમપી બી આપણે આપેલા છે, તમને જો એ ના ખબર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, એ વિડીયો જોઈ અને એ પ્રશ્નને તમે પરફેક્ટલી તૈયાર કરી દો. કેમ કે આ 3 જ ચેપ્ટરનું વેટેજ 15 માર્ક્સનું તમને ઇઝીલી મળી જશે, અને તમે એના જવાબ બી સરળતાથી લખી શકશો અને તમને કદાચ એ આવડતા જ હશે. એ તૈયારી તમારી થઈ જાય તે પછી આપણે સેક્શન સી ના પ્રકરણો લઈશું. તો એની અંદર કયા કયા પ્રકરણ આવશે? સેક્શન સી ની અંદર તમારું પ્રકરણ 3, પ્રકરણ 5, પ્રકરણ 9, પ્રકરણ 11 અને પ્રકરણ 15, આટલા પ્રકરણ તમને સેક્શન સી ની અંદર આવશે. આ 5 ચેપ્ટરના તમારે 3-3 માર્કના જે પ્રશ્ન છે, તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકની પાછળ 3-3 માર્કના પ્રશ્ન આપેલા જ છે, તો એને તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે એના જવાબોને. તમને જે પ્રશ્ન ના ખબર હોય કે એમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તેની માટેના બી આઈએમપી આપણે આપેલા છે આ ચેનલ પર ઓલરેડી, તમે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર જોઈ અને એ પ્રશ્નને તમે તૈયાર કરી લો. તો આ સેક્શન સી અને સેક્શન ડી ના ટોટલ આપણે જોવા જઈએ તો 5 અને 3 8 પ્રકરણ છે. આ 8 પ્રકરણનું પુનરાવર્તન તમારે 7 માર્ચના દિવસે રાત્રે કરી દેવાનું છે. મતલબ કે તમારું આજે ગુજરાતીનું પેપર ખતમ થયું, તમે થોડા ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થયા પછી તરત જ વિજ્ઞાનની તૈયારીમાં લાગી જાઓ, કેમ કે આ પેપર ઘણા બધા વિદ્યાર્થીઓને હાર્ડ લાગે છે. કદાચ તમારી તૈયારીમાં થોડી ઘણી કચાશ રહી જશે તો તમારા ઓછા માર્ક્સ આવી શકે છે. તો તમે કોઈ બી જાતની ઢીલાશ ના મૂકશો અને આજે જ આ 8 પ્રકરણનું તો તમારે પુનરાવર્તન અચૂક કરી જ દેવાનું છે. તમારી પાસે આપણી ચેનલ પર આપેલા આઈએમપી પ્રશ્નો છે, તમારી પાસે દેવ સાથે પેપર સેટ બી છે, એની અંદર આપેલા જે પ્રશ્નો છે એને તમે પરફેક્ટલી તૈયાર કરશો સેક્શન સી અને સેક્શન ડી ના, તો બી તમને આના 15 અને 15-30 માર્ક્સ ઇઝીલી મળી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સેક્શન એ અને સેક્શન બી માટે તમારે 8 માર્ચના દિવસે સવારે તૈયારી શરૂ કરવાની છે. અને એની અંદરના જે પ્રકરણ છે, સેક્શન એની અંદર કયા પ્રકરણ પૂછાય છે, એમાં સેક્શન એની અંદર 1, 4, 10, 13 અને 17 આટલા પ્રકરણના તમને 2-2 માર્કના પ્રશ્ન પૂછાશે. તો એ તમારી પાસે ડાયજેસ્ટ હોય, કાં તો પછી ટેક્સ્ટબુકની પાછળ પ્રશ્ન આપેલા છે, કાં તો પછી દેવ સાથે પેપર સેટના તમે સેક્શન એના પ્રશ્નો પરફેક્ટલી તૈયાર કરી લો. તમે પૂરેપૂરું પુનરાવર્તન આ 5 પ્રકરણનું કરી લો એટલે તમારા બીજા 10 માર્ક્સ તમે સિક્યોર કરી લેશો. અને ત્યારબાદ આવશે સેક્શન બી. તો સેક્શન બી ની અંદરના પ્રકરણો આપણે જોઈએ તો સેક્શન બી ની અંદર પ્રકરણ 6, 7, 14, 16 અને 18 આટલા પ્રકરણમાંથી તમને સેક્શન બી ની અંદર પ્રશ્ન પૂછાશે. આટલા પ્રકરણમાંથી તમારા 2-2 માર્ક્સના પ્રશ્ન આવશે. તો આ ટોટલ 10 પ્રકરણ છે. એ 10 પ્રકરણને તમારે 8 તારીખની સવારથી શરૂ કરી અને બપોરે 12:30 વધુમાં વધુ 1 વાગ્યા સુધીમાં એને ખતમ કરી દેવાનું છે. તો તમે આ રીતની એક તૈયારી કરશો સેક્શન વાઇઝ, તો તમને તૈયારી કરવાની એક ધગસ આવશે અને સરળતાથી તમે એને પૂરું બી કરી શકો. તો તમારે 7 માર્ચે સેક્શન સી અને સેક્શન ડી ના 8 ચેપ્ટર કરવાના છે, અને 8 માર્ચની સવારે
તમારે સેક્શન એ અને સેક્શન બી ના 10 જે પ્રકરણ છે જેની અંદરથી બે બે માર્ક ના પ્રશ્ન પૂછાય છે એને તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે. આટલી તમારી પાર્ટ બી ની તૈયારી થઈ જાય ત્યારબાદ આપણે સેક્શન એ તરફ આવીશું. સેક્શન એની અંદર તમને 50 એમસીક્યુ પૂછાશે. તે એમસીક્યુ ની તૈયારી ક્યાંથી કરવાની એ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન થાય છે. તમને હું જે કહું છું એ પ્રમાણે તમે જો એમસીક્યુ ની તૈયારી કરશો તો તમે આસાનીથી એની અંદર 50 માંથી 50 ગુણ પણ લાવી શકો છો. કેવી રીતે કરવાનું છે તો તમારે સૌથી પહેલા તો તમારી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુક ની અંદર દરેક સ્વાધ્યાય ની અંદર તમને થોડા થોડા એમસીક્યુ આપેલા છે. તો એ એમસીક્યુ ને 18 પ્રકરણના તમારે પહેલા તૈયાર કરી દેવાના છે. મતલબ કે એની અંદરથી બી તમને 20-27 એમસીક્યુ બેઠા પૂછાઈ શકે છે. તો એ એમસીક્યુ તમે પરફેક્ટલી તૈયાર થઈ જાય ત્યારબાદ તમારી પાસે દેવસત્ય પેપર સેટ હશે જ. તો એ દેવસત્ય પેપર સેટના જે 10 પ્રશ્નપત્ર છે એના 500 એમસીક્યુ તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. અને તમે આટલી તૈયારી કરશો તો તમારી રાત થઈ જશે. અને રાતે તમારે ટેક્સ્ટબુક ને પહેલા પાન થી લઈ અને છેલ્લા પાન સુધી એક એક પાનાને ફેરવતા જવાનું છે અને લીટી લીટી પર નજર મારતું જવાનું છે. વાંચવાનું મેં તમને નથી કહેતો પણ તમારે ઓવરઓલ એના પર નજર મારવાની છે કેમ કે એની અંદરથી બી ખૂણા ખાચરાની અંદરથી 5-7 એમસીક્યુ તમને પૂછાશે. ત્યારબાદ તમારી પાસે સમય બચે તે સમયની અંદર તમારી પાસે ડાયજેસ્ટ હોય કાં તો પછી કોઈ બીજો પેપર સેટ હોય તો એના એમસીક્યુને તમારે તૈયાર કરવાના છે. તો તમે આ રીતની જો તૈયારી કરશો તમારા જે દિવસની જે રજા છે એનો મેક્સિમમ તમે ઉપયોગ કરશો હું માનું છું ત્યાં સુધી તમારા એમસીક્યુ છે એની અંદર તમે 50 માંથી આસાનીથી 48-49 માર્ક્સ લઈ આવશો. અને પાર્ટ બી મેં કીધું એ પ્રમાણે તૈયારી કરશો તમે એની અંદર બી 45 માર્ક્સ લઈ આવશો. તો આપણે ટોટલ જોઈએ તો તમે વિજ્ઞાનની અંદર બી 90 માર્ક આસાનીથી મેળવી શકો છો. પણ એ 90 માર્ક લેવા માટે તમારે 7 અને 8 માર્ચ જે છે એનો તમારે મેક્સિમમ ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ તમે જે દિવસે તમારું જે પેપર છે એ દિવસે સવારે વહેલા ઉઠી અને આપણી પાસે દેવસત્ય પેપર સેટના જે પ્રશ્નો છે મેં તમને જે આઈએમપી આપેલા છે એ પ્રશ્નો છે એની પર તમારે અચૂક નજર મારવાની છે તો તમને વિજ્ઞાનનું પેપર લખવામાં કોઈ તકલીફ નહીં પડે એની હું તમને શ્યોરિટી આપું છું. અને મને વિશ્વાસ છે કે તમે એ પ્રમાણેનું કરીને જ જશો. આટલું જો તમે અચૂક કરીને જશો તો વિજ્ઞાનની અંદર તમે 90 તો લાવી શકો છો અને શક્ય હોય તો તમે 100 માંથી 100 ગુણ પણ વિજ્ઞાનની અંદર મેળવી શકો છો. પણ મારી હાથ જોડીને બધાને રિક્વેસ્ટ છે કે આપણા આપેલા જે આઈએમપી છે એને તો તમારે અચૂક બોર્ડની પરીક્ષા વખતે જોઈને જવાના છે કેમ કે એ પ્રશ્નોનો તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ફાયદો થશે. બીજી એક વાત કે આ જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકનું આ છેલ્લું વર્ષ છે એટલે તમારું જે વિજ્ઞાનનું પેપર આવશે માર્ચ 2019ની પરીક્ષાનું એ એકદમ સરળ જ આવશે. તમે સરળતાથી એને લખવાના છો. પણ જ્યારે બી પેપર સહેલું હોય છે ત્યારે લાંબુ હોય છે તમારે થોડીક ઝડપથી લખવું પડશે જેથી કરીને તમારું પેપર પૂરેપૂરું એટેમ્પ્ટ થાય. તો આ વાત મારી જે છે એને તમે ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણેનું તમારું બોર્ડની પરીક્ષામાં પેપર લખજો તો તમને એનો બેનિફિટ 100% થશે. અને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધાના પેપર સારા જાય, તમારા બધાનું વિજ્ઞાનનું પેપર સારું જાય અને તમે બધા સારામાં સારા માર્ક્સ લઈને આવો એવી મારી શુભેચ્છા તમારી સાથે છે. અને બીજી મારી એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પેપર આપવા જાઓ તો તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને જજો અને તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને પ્રાર્થના કરીને જજો. જો આટલું તમે કરીને જશો તો તમારું વિજ્ઞાનનું પેપર સારું જ જશે અને તમે સારા માર્ક્સ બોર્ડની અંદર પણ લઈને આવશો. તમારે કોઈનાથી બી બીવાની જરૂર છે નહીં. અને હા, વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન બી તમને આ ચેનલ પર મળી જશે. તો જેવું તમારું વિજ્ઞાનનું પેપર ખતમ થશે તો તમારે બીજે ક્યાંય સોલ્યુશન શોધવાની જરૂર નથી. વિજ્ઞાનના પેપરનું એકદમ સાચું અને સચોટ સોલ્યુશન હું તમને આ ચેનલ પર તૈયાર કરી અને અપલોડ કરી દઈશ.